શું તમે જાણો છો આજકાલ ભાડાના ઘરમાં રહેવા કરતા ઘર ખરીદવું વધુ બહેતર છે? પણ તમે વિચારશો કેવી રીતે? પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ સાથે હવે વ્યક્તિ તેની હોમ લોન પર આકર્ષક વ્યાજ સબસિડીનો લાભ મેળવી શકે છે. આ સ્કીમ અરજદારોને પરિવારની વાર્ષિક આવક આધારે નીચે આપેલ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે. જો તમારા પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોય તો તમે EWS શ્રેણી અંતર્ગત આવો છો. જો તે 3 લાખથી 6 લાખ વચ્ચે હોય તો તમે LIG શ્રેણી અંતર્ગત આવો છો. જો તે 6 લાખથી 12 લાખ વચ્ચે હોય તો તમે MIG 1 શ્રેણી અંતર્ગત આવો છો, અને જો તે 12 લાખથી 18 લાખ વચ્ચે હોય તો તમે MIG 2 શ્રેણી અંતર્ગત આવો છો. EWS અને LIG માટે તમે વાર્ષિક 6.5% દરે વ્યાજ સબસિડીનો લાભ મેળવી શકો છો તમારા લોન રકમના પહેલા 6 લાખ રૂપિયા પર, જેનાથી તમે 2.67 લાખ રૂપિયાની ઇન્ટરેસ્ટ સબસિડી મેળવી શકો છો. MIG 1 શ્રેણી માટે તમે વાર્ષિક 4% દરે સબસિડીના લાભ મેળવી શકો છો તમારા લોનના પહેલા 9 લાખ રૂપિયા પર, જેથી તમે 2.35 લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મેળવી શકો છો. પણ ધ્યાનમાં રાખજો, ઘરના કાર્પેટ એરિયા વધારેમાં વધારે 1291 સ્ક્વેર ફીટ જ હોવા જોઈએ. MIG 2 શ્રેણી માટે તમે વાર્ષિક 3% દરે સબસિડીના લાભ મેળવી શકો છો તમારા લોનના પહેલા 12 લાખ રૂપિયા પર, જેથી તમે 2.30 લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મેળવી શકો છો. પણ ધ્યાનમાં રાખજો, ઘરના કાર્પેટ એરિયા વધારેમાં વધારે 1614 સ્ક્વેર ફીટ જ હોવા જોઈએ. આ સ્કીમમાંથી યાદ રાખવાના કેટલાક અગત્યના મુદ્દા. ખરીદવામાં આવતા ઘરના મૂલ્ય અથવા લેવામાં આવેલી લોનની રકમ પર કોઈ મર્યાદા લાગુ નથી. જો તમે EWS કે LIG શ્રેણીમાં ઘર ખરીદતા હો તો મહિલા સહમાલિક હોવા જરૂરી છે. EWS કે LIG શ્રેણીમાં ઘરના નૂતનીકરણ કે વિસ્તરણના કિસ્સામાં ઘરનો કાર્પેટ એરિયા અનુક્રમે વધુમાં વધુ 323 સ્ક્વેર ફૂટ અને 645 સ્ક્વેર ફૂટ રહેશે. પરિવારમાં પોતાનું પહેલું ઘર ખરીદતા કે બાંધતા ગ્રાહકો માટે લાગુ છે. પરિવારમાં પતિ, પત્ની અને અવિવાહિત બાળકો સામેલ છે. કમાતા સદસ્યોને અલગ પરિવાર તરીકે ગણી શકાય છે. PMAY સબસિડી માત્ર શહેરી વિસ્તારોમાં સ્થિત અને પાકા ઘરો માટે જ ઉપલબ્ધ છે. તમારું ઘર PMAY માન્ય સ્થળો અંતર્ગત આવે છે કે નહીં એ જાણવા માટે www.pmaymis.gov.in પર લોગ ઓન કરો. તમે વિચારતા હશો કે તમારી સબસિડીનો દાવો કરવો કઈ રીતે? ઇન્ડિયાબુલ્સ હોમ લોન્સ પાસેથી લોન મેળવ્યા પછી અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ દ્વારા તમને કેટલાક જરૂરી દસ્તાવેજો સહિત ડિક્લેરેશન રજૂ કરવા કહેવામાં આવશે. ઇન્ડિયાબુલ્સ હોમ લોન્સ તમારા વતી સબસિડી નેશનલ હાઉસિંગ બેંકમાં ફાઇલ કરશે. તમારો ક્લેમ તમે કેવી રીતે મેળવશો? તમારો ક્લેમ સીધો જ ઇન્ડિયાબુલ્સ હોમ લોન્સ દ્વારા મેળવવામાં આવશે અને તે તમારી પ્રિન્સિપલ રકમ સામે એડજસ્ટ કરવામાં આવશે. આ રીતે તમારી લોનની મુદત પણ ઘટી જશે. શું મને ક્લેમ એક ઝટકે મળશે કે પછી ટુકડે ટુકડે? ક્લેમ તમારા ડિસબર્સલ સ્ટેટસ આધારે પ્રાપ્ત થશે. તમારી લોન એક ઝટકે ડિસબર્સ કરવામાં આવી હોય તો તમે એક ઝટકામાં જ સબસિડી મેળવવા દાવો કરી શકો છો, અને જો તમે આંશિક ડિસબર્સમેન્ટ પસંદ કર્યું હોય તો તમે સબસિડી લાભ પણ ટુકડે ટુકડે મેળવી શકો છો. આવો આને એક ઉદાહરણ સાથે સમજીએ. મિસ્ટર શર્માના પરિવારની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા છે અને તેઓ 30 લાખ મૂલ્યનું પોતાનું પહેલું ઘર ખરીદવા યોજના કરી રહ્યા છે. આ માટે તેઓ 24 લાખ રૂપિયાના લોન લેવાની યોજના ધરાવે છે. તેમના પરિવારની 15 લાખની આવકને ધ્યાનમાં લેતા તેઓ MIG 2 શ્રેણી અંતર્ગત આવે છે અને 3% સબસિડીનો લાભ મેળવી શકે છે, જે દ્વારા તેઓ 2.30 લાખ રૂપિયાના રિફંડ મેળવી શકશે અને તેમની લોનની કુલ રકમ 21.69 લાખ રૂપિયા થશે. મિસ્ટર શર્મા તેમની હોમ લોન પર ખંતપૂર્વક વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીના કર લાભો મેળવે છે. એ ધ્યાનમાં લેતા તેઓ તેમની લોન મુદતના અંતે કુલ 24.45 લાખ રૂપિયા ચૂકવશે. આમ તેઓ પોતાની લોન માટે 45,000 રૂપિયા વ્યાજ પેટે જ ચૂકવે છે અને તેમને લાગુ થતું વ્યાજ વાર્ષિક 0.30
30% થાય છે. તો શું હવે ભાડાના ઘર કરતા પોતાનું ઘર ખરીદવું સારું નથી? તો હવે તમે શેની રાહ જુઓ છો? તમારી હોમ લોન તરત ડિસબર્સ કરાવો ઇન્ડિયાબુલ્સ હોમ લોન્સ પાસે. www.indiabullshomeloans.com પર લોગ ઓન કરો અને તમારી ઈ હોમ લોન પ્રક્રિયા હમણાં શરૂ કરી દો, અથવા કોઈ પૂછતાછ માટે અમને 1800-200-7777 પર કોલ કરો.